કાંકરેજી તાલુકાના વેપારી મથક થરા મેઇન બજાર સર્વિસ રોડની બંને બાજુ ટ્રાફિકની સમસ્યાનો અંત ક્યારે થશે લોકમુખે ચર્ચાનો વિષય. મળતી માહિતી મુજબ કાંકરેજી તાલુકાના વેપારી મથક થરાની મેઇન બજાર સર્વિસ રોડની બંને બાજુ ટ્રાફિકની સમસ્યાના કારણે અવારનવાર કાંકરેજ મામલતદાર કચેરીમાં સંકલન સમિતિની મીટિંગ વારંવાર પ્રશ્નો અંગે ધ્યાન દોરવામાં આવે. થરાથી ખારિયા ટોટાણા નાળા પાસે ફૂટપાથ પર શાકભાજી વેચવાવાળા દબાણ કરી અડીંગો જમાવીને બેઠેલા વાયરલ વિડીયોમાં નજરે પડે છે. એક બાજુ બંને બાજુ દુકાનદાર દ્વારા દબાણ કરી મોટા ઓટલા અને શેડ બનાવી દીધા. હવે તો જે તે દુકાનની સામે લારીઓ ઊભી રખાવીને ભાડા વસૂલ કરવામાં આવતા હોવાનું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો. હજુ સુધી થરા નગરપાલિકાના અધિકારી કે કર્મચારીના પેટનું પાણી હલતું નથી તેવું લાગે છે, ત્યારે હવે કોઈ જાગૃત નાગરિક દ્વારા આધે તડ પાર્કિંગ કરેલા વાહન રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાનો વાયરલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારે હવે થરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને થરા નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે પ્રમુખ દ્વારા થરા બજારની ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે આગળ આવશે ખરા કે પછી જેસે તે જેવી સ્થિતિ રહેશે. અનેક સવાલો ઊભા થયા છે. જો કે કોઈ વ્યક્તિ કે તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે તો મિનિટો સુધી 108 વાન ટ્રાફિકના કારણે સમયસર દર્દીને હોસ્પિટલમાં પહોંચાડી શકતી નથી. ચોર્યાસી વિસ્તારની તો વાત જ કંઈક અલગ છે. મસ્ત મોટા શોપિંગ સેન્ટર ઊભા કરી દેવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની વાહન પાર્કિંગ કે પછી ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ નથી. વાત કરીએ થરા દિયોદર રોડ માર્કેટ યાર્ડના નાણાથી વાડીના તરફ જતા રસ્તા ઉપર થરા રૂટની રોડ પર દુકાનદારો દ્વારા મનફાવે તેમ લારી ગલ્લાના દબાણનો રાફડો ફાટ્યો છે. તેના લીધે નાના મોટા વાહન ચાલક અને રાહદારીઓ માટે માથાનો દુખાવો બની જાય છે. ખારિયા તરફ રેતી ભરેલા ડમ્પર પણ મેઇન બજારમાંથી પસાર થતાં ટ્રાફિક જામ થાય છે. તંત્ર તમાશો જોઈ રહ્યો છે. વાયરલ વિડીયો પરથી તે સ્પષ્ટ દેખાય છે. હવે જોવાનું એ રહ્યું છે કે જવાબદાર થરાના વેપારી અને ભારે વાહન ચાલકો જ ગણી શકાય, કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું. કરશનસિંહ સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કાંકરેજ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.